ભાઈ એ માત્ર વાતો છે, હકીકતમાં ક્યાંય ભ્રષ્ટાચાર થયો નથી. અને જો ભ્રષ્ટાચાર થયો હોય તો પછી એના મોઢા છે ને કાળા હોય. ભ્રષ્ટાચાર કરનારા માણસની આંખ છે ને આંખમાં આંખ મિલાવાતી ન હોય. મારી સરકારના પ્રધાનો છે એ દરેકની સાથે છાતી કાઢી અને વાત કરી શકે છે. એનો અર્થ એ છે કે માત્ર આ ગોબેલ સુભા કરવામાં આવ્યા છે, એ સિવાય બીજું કશું જ નથી. 2012ની ચૂંટણીમાં ગુજરાતની પ્રજા બધું સ્પષ્ટ કરીને બતાવી આપશે. જુઓ ભાઈ, હમણાં કેટલાક મિત્રો કિનારા યાત્રા લઈને નીકળ્યા છે, કિનારા બચાવ યાત્રા. હવે 10 વર્ષ પહેલા 15 વર્ષ પહેલા કિનારાઓ ઉપર શું ધંધો થતો હતો ને આપણે બધાએ જોયું છે. RDX ક્યાંક ઉતરતા હોય, ક્યાંક અફીણ ગાંજા હશીશ હેરોઈન જેવા માદક અને નશીલા પદાર્થો ઉતરતા હોય, ક્યાંક દાણચોરીની પ્રવૃત્તિ ચાલતી હોય, ક્યાંક દેશદ્રોહીની પ્રવૃત્તિ ચાલતી હોય. આ બધું નથી જોયું આપણે? તમે શું અનુભવો છો મીડિયા તરીકે, તમે શું અનુભવો છો? આવો ગુજરાતનો દિવસ હતો કે નહીં 15 વર્ષ પહેલા? આજે તો ગુજરાતના કિનારા ઉપર સાગર ખેડુ યોજના માધ્યમથી સાગરકાંઠા વિસ્તારના માનવીનો વિકાસ થઈ રહ્યો છે. એટલે ત્યાં કાંઈ ભય જેવું નથી, ત્યાં સલામતી વધી છે અને ત્યાં રોજગારીની સલામતી પણ વધી. અરે ભાઈ, અમે એટલા માટે કેશુભાઈની સામે કશું જ હરફ નથી ઉચ્ચારતા કે કેશુભાઈએ જિંદગી આખી જનસંઘથી લઈને ભારતીય જનતા પાર્ટીની અંદર કાઢી છે. અને માણસ જ્યારે જીવનની સંધ્યા કાળે કોઈ ભૂલ કરે તો અમને એમ લાગે છે કે અમારા વડીલ છે, અને ક્યાં સુધી હવે એ ભૂલ કરતા રહેશે એ હવે એના ઉપર નિર્ભર રાખ્યું છે. અમને એટલી ચોક્કસ ખબર છે કે આ પક્ષમાં જિંદગી આખી કાઢી છે એને, એટલે અડધું જ નથી અમારે કરવા. કનુભાઈ કલસરિયાને 2012ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી છે એનું સ્થાન શું હોઈ શકે બતાવશે? કેશુભાઈએ તો સામે ચાલીને, હવે ભાઈ મેં આનો ખુલાસો કર્યો છે કે સભ્યપદે સ્વીકાર્યું નથી અને એક વડીલ છે, અમારે એના વિશે ઘસાતું કે કશું જ બોલવું નથી, આ વાત નક્કી છે. થેન્ક યુ.